જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ જીઆઈએસ ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે આજનો આપણો સ્વાધ્યાયના દાખલાઓ ગણવાનો નવો લેક્ચર પ્રશ્ન નંબર બત્રીસ દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટેની બોહર કક્ષાનો પરીઘ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતો ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણક છે હવે એમાં શું એક્ઝેક્ટલી આપણને પૂછ્યું છે તો પૂછ્યું છે એવું કે હાઇડ્રોજનની જે બોહર કક્ષા હોય એનો પરિઘ હોય એ દબ્રોગલીની ત્રણ લંબાઈ સાથે સંબંધિત છે બરાબર છે એટલે કે એનો પૂર્ણાંક ગુણકમાં આવે છે બસ એટલું જ આપણને ખાલી પૂછ્યું છે એ લોકોએ તો આની અંદર આપણે જોઈએ ગણતરી આગળ સ્ટાર્ટ કરીએ તો પહેલાં તો કોઈ પણ એક સ્થિર કક્ષાનું કોણીય વેગમાન આપણને ખબર પડી જાય સ્થિર કક્ષાનું કોણીય વેગમાન છે એમ વીઆર બરાબર એને ચપોન ટુ પાય બરાબર અને કક્ષાનો પરીઘ છે ટુ પાય આર બરાબર એને ચપોન એમ વી હવે કેવી રીતે આવ્યો પરિઘ તો જો આ જે સૂત્ર હતું આપણું આગળ જે આ બહોરની કક્ષાનું જે સૂત્ર છે બરાબર આમાંથી એમ વી છે એને અહીંયા આપણે સામેની બાજુ લેવા ટુ પાયને ડાબી બાજુ લાવ્યા એટલે અહીંયા બીનું ટુ પાય આર બરાબર એને છ પોન એમ વી એમ ઈ વી લખ્યું છે એમાં ઈ એટલે ઇલેક્ટ્રોનનું દળ છે એમ ઈ એટલે ઇલેક્ટ્રોનનું દળ છે એટલે આપણે એમ વી જેને ગણતરી કરી શકીએ એમ એટલે દળ અને વી એટલે વ્યાગ તો એમ બરાબર થઈ જાય એમ વી કરતા બનાવીએ તો શું બને એને ચપોન ટુ પાય આર તો આપણું એક કામ પૂરું થઈ ગયું આપણે એમ વી ના કરતાં બનાવ્યા એમવી બરાબર આવ્યું એને ચપન ટુ પાય આર સમીકરણ નંબર એક દ્રોગલીના નિયમ મુજબ લેમડા બરાબર એ ચપોન એમ થાય અને એમ બરાબર એ ચપન લેમડા થઈ જાય તો એમ આ સમીકરણ નંબર બે બની ગયો તો સમીકરણ એક અને સમીકરણ બે આ બેને સરખાવી દે કારણ કે બે એમ વી જ છે તો એને ચપોન ટુ પાય આર બરાબર એચ આપણ લેમડા આવું કરવું પડે એટલે આ બંનેને સરખાવ્યા તેમાંથી એચ અને એચ કેન્સલ થઈ ગયા એનના છેદમાં ટુ પાય આર બરાબર એકના છેદમાં લીમડા તો આનું સમીકરણને સાદુ રૂપાપમાંથી બને ટુ પાય આર બરાબર એન લીમડા આવું દર્શાવે છે ટુ આર એટલે પરીખ છે એટલે કે બોહોરની કક્ષાનો જે પરીખ છે એ દબ્રોગલીની તરંગ લંબાઈની સાથે એન જેટલા ગુણકમાં છે જ્યાં એન છે એ હંમેશા કેવી સંખ્યા હોય છે પૂર્ણાંક સંખ્યા હોય છે આપણે અહીંથી સાબિત કરી શકીએ કે બોહરની કક્ષાની પરિગ્રી સાથે દબરોગલીની તરંગ લંબાઈ પૂર્ણાંકમાં સંકળાયેલી છે તો જે પૂર્ણાંકમાં સંકળાયેલી છે આપણને જે પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રશ્ન શું હતો દબરોગલી તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતો ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણક છે સંકલન ગુણકનો મિનિંગ થાય પૂર્ણ ગુણક છે બરાબર તો આ રીતે આપણે દાખલો સાબિત કરી શકીએ ત્યાર પછીનું છે હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ એચી પ્લસ વર્ણપટના બામર સંક્રમણ એન બરાબર ચારથી એન બરાબર બે જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે તો હાઇડ્રોજનનું એવું કયું સંક્રમણ છે બરાબર કે જે બામર એન બરાબર ચારથી એન બરાબર બે માટે ચાલે છે હિલિયમમાં પણ ચાલે એટલે આપણે હાઇડ્રોજનનું સંક્રમણ એટલે હાઇડ્રોજનનું એવી કઈ ટ્રાન્ઝિશન થઈ છે કે જે ઇલેક્ટ્રોન ઉપરથી નીચે આવે છે કઈ જગ્યાએ એ આપણે શોધવાનું છે તેના માટે પહેલું આપણે કરીએ કે એક ઇલેક્ટ્રોન ધરાવતા જે સ્પીસીસ છે એની એનમી કક્ષાની ઉર્જા ઈ એન છે એવું આપણે માની લઈએ અને આપણને ખબર જ છે ઈ એનનું સૂત્ર આપણે ઈ એન બરાબર માઇનસ બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર ઘાત ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર જૂલ જ્યાં ઝેડ છે એ પરમાણુ ક્રમાંક છે અને એન છે એ છે તે કક્ષાનો ક્રમ છે અને બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર ઘાત છે આ છે એ રીડબર્ગનો અચળાંક છે હવે હિલિયમ પ્લસની બામર શ્રેણી છે એન બરાબર ચારથી એન બરાબર બે છે તો ચોથીથી બીજી કક્ષામાં આવે છે તો ચોથી કક્ષા હોય પહેલી બીજી ત્રીજી આ આમાંનો કે આ પહેલી કક્ષા છે આ બીજી કક્ષા છે આ ત્રીજી છે આ ચોથી છે ને આ પાંચમી છે ચોથી બીજી કક્ષામાં આવે છે અહીંયા સુધી આવે છે આ કરીને જે બ્લુ લાઇન જે કર્યું ને એ આવી છે ચોથી બીજી કક્ષા સુધી ઇલેક્ટ્રોન આવે છે બરાબર તો આના માટે થઈને આપણે સંક્રમણ છે જે આવે છે એ હાઇડ્રોજન માટે કયું હશે હાઇડ્રોજન પરમાણુ માટે એ સંક્રમણ કયું થાય બસ એટલો જ પ્રશ્ન છે તો આપણે પહેલાં તો શોધવું પડે કે ભાઈ એની એ સંક્રમણની તરંગ લંબાઈ શું છે એનો લેમડા શું છે પછી હાઇડ્રોજન માટે નક્કી કરાય તો આમાં નક્કી કરીએ હિલિયમ પ્લસ માટે ડેલ્ટા ઈ બરાબર એચવી એટલે એચ સી ન્યુ લખે લેમડા લખા ત્યાં ઈ ની જગ્યાએ કિંમત છે આપણી પાસે અને વન અપોન લેમડાના કરતા બનાવ્યા છે બરાબર તો જો આ એચ સી અપોન લેમડા આ સૂત્ર છે આ તો ખાલી એક સૂત્ર જ છે ડેલ્ટા ઈ બરાબર એચ સી અપોન લેમડા એમાંથી ડેલ્ટા ઈ એની કિંમત એટલે ઉર્જાનો જે ફેરફાર છે ઉર્જાની કિંમત આપણી પાસે અહીંયા છે ડેલ્ટા લખા છે એટલે અહીંયા એન સ્ક્વેર લખ્યા ને એન આઈ સ્ક્વેર અને એફ સ્ક્વેર લખવા પડે આ તો સૂત્ર છે આપણું બરાબર હવે એચ સીના કરતાં બનાવ્યા એચ સી છે એના સામેની બાજુ છેદ એચ સી સામે જવા દીધા એટલે વનઅન્ટ લેમડાના કરતાં બનાવ્યા આ વન વનઅન્ટ લેમડા કરતાં બન્યા એચ સી સામે વ્યા ગયા એટલે એ છેદમાં આવી ગયા ઓકે તો હવે ખાલી સાદુરૂપ આપવાનું બાકી રહ્યું બધા એનું સાદું રૂપ આપ્યું એટલે છેલ્લે વન અપોન એચ સી અને બે પોઈન્ટ અઢાર ગુણને દસમી મહિના છે અપોન એચ સી એટલો જે છે એને કે તરીકે ધારી લીધું છે એટલે અચણાંક છે એવું ધારી લીધું અને થ્રી બાય ફોર છે એટલે સાદરૂપમાં એવું તો આના વન અપોન લેમડા બરાબર બયનું વન અપોન લેમડા આના બરાબર બનીનું કે ઇન્ટુ થ્રી બાય ફોર આટલું વધ્યું છે બરાબર હવે હાઇડ્રોજન પરમાણુમાં સંક્રમણ થાય તો આ જ લેમડા માટે શું કરવાનું તો ફરી પાછું વન અપોન લેમડાના કરતાં બનાવવાના આગળ એ એનએક્સ અને એન વાય આ વખતે આપણે ચેક કરવાનું એનએક્સ અને એન વાયમાં શું થાય બરાબર આ વખતે શું ફેર પડશે ખબર છે હાઇડ્રોજનમાં અને હિલિયમમાં હાઇડ્રોજનમાં અહીંયા ઝેડ હિલિયમમાં અહીંયા ઝેડ વડે ગુણ્યા હતા એ હાઇડ્રોજનમાં હવે ઝેડ વડે ગુણવા પડશે ઝેડ સ્ક્વેર વડે જે ગુણ્યા હતા એ હવે ગુણવા નહીં પડે હાઇડ્રોજનમાં કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક છે એટલે ત્યાં ગુણો તો એ તો જવાબ એક સ્ક્વેર એક જ આવવાનો છે ઓકે તો વનપોન લીમડા બીના સરખા કરવાના હતા આપણે તો વન અપોન્ટ લેમડા બરાબર કે થ્રી બાય ફોર છે તો વનઅપોન્ટ લેમડા બરાબર કે થ્રી બાય ફોર લખા અને અહીંયા આખા આના બરાબર પાછા કે લખી દીધા ફરીથી વન અપોન એનએક્સ સ્ક્વેર માઇનસ વન અપોન્ટ એન વાય જસ્ટ સિમ્પલ કે કે કેન્સલ કરી દીધા થ્રી બાય ફોર બરાબર વન અપોન એનએક્સ સ્ક્વેર માઇનસ વન અપોન એન વાય સ્ક્વેર આમાં એનએક્સ અને એન વાય આની શું કિંમત મૂકીએ તો ત્રણના છેદમાં ચાર જવાબ આવે એવું આપણે ગોતવાનું હોય તો ટ્રાય કરતું જવાનું એન એ એનએક્સ બરાબર એક અને એન વાય બરાબર બે આવું મૂકીએ તો ત્યાં ત્રણના છેદમાં ચાર છે એવો જવાબ આવી જાય બરાબર તો મતલબ એવો થયો કે હાઇડ્રોજનનું એન વનથી એન ટુમાં સંક્રમણ થાય એન વનથી આ પહેલી બીજી ત્રીજી ચોથી પહેલીથી બીજી કક્ષામાં હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન જતો હોય જો હાઇડ્રોજન પરમાણુમાં એના માટે જે તરંગ લંબાઈ મળતું હોય વિકિરણ એટલી જ તરંગ લંબાઈના વિકિરણ છે એ એન બરાબર ચારથી એન બરાબર બેમાં આવે જ્યારે હાઇ હિલિયમ પ્લસ પરમાણુમાં એના જેટલું થાય એટલે આમાં થશે હાઇડ્રોજન માટે લાઇમેન શ્રેણી થશે અને હિલિયમ માટે એ બામર શ્રેણી થઈ ગઈ બરાબર તો આ રીતે હાઇડ્રોજનની કઈ કયું સંક્રમણ છે એ શોધવાનું છે નેક્સ્ટ પ્રશ્ન છે પ્રક્રિયા માટે જરૂરી ઉર્જાની ગણતરી કરો કયું પ્રક્રિયા છે એચઇ પ્લસમાંથી એચઇ પ્લસ ટુ અને એક ઇલેક્ટ્રોન છૂટો પડે છે તો હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં એનીકરણ ઉર્જા બે પોઈન્ટ અઢાર મહિના દસથી માઇનસ અઢારઘાત પ્રતિ એટમ છે તો આમાં બહુ બહુ સિમ્પલ ગણતરી કરાવી છે અને બહુ સારી રીતે આપણે ગણતરી કરવાની છે હિલિયમ પ્લસમાંથી હિલિયમ પ્લસ ટુ બને છે આના માટે કેટલી ઉર્જા જોઈએ બરાબર તો હિલિયમ પ્લસમાંથી હિલિયમ પ્લસ ટુ બને છે એટલે એક ઇલેક્ટ્રોન આખો નીકળી જાય છે તો આખો ઇલેક્ટ્રોન વયો જતો હોય ક્યાંક બહાર તેના માટે થઈને જે એન ટુ હોય જેની ફાઇનલ કક્ષા લખવાની હોય એ આપણે ઇનફાઇનાઇટ લખવાની હોય તે આપણે આગળ ક્યાંક દાખલામાં જોયું છે બરાબર તો એ ઇન્ફાઇનાઇટ ખાલી કક્ષા લખવાની હોય છે બીજું કાંઈ નવું કરવાનું છે નહીં તો એની ગણતરી માટે તો ત્યાં આપણે ઇનફાઇનાઇટ અહીંયા લખવાનું છે પહેલાં તો આ તમે ધ્યાન રાખજો એન વન બરાબર એ વન અને એન ટુ બરાબર અને ઝેડ બરાબર બે છે ઝેડ બરાબર બે શું કામ લખ્યો છે કારણ કે હિલિયમ છે હિલિયમનો પરમાણુ ક્રમાંક બે છે બસ તો સીધીને સિમ્પલ વાત આ સૂત્ર આપણી પાસે હતું ડેલ્ટા ઇ બરાબર બે પોઈન્ટ અઢાર ગણ્યા દસથી માઇનસ અઢાર ઘાત ઝેડ વન એન વન વન એન ટુ સ્ક્વેર આ સૂત્ર આપણી પાસે હતું બધાની કિંમત મૂકી બરાબર એન વન એટલે એક મૂકી દીધો અને એન ટુ એટલે ઇનફાઇનાઇટ મૂકી દીધું તો વનઅપોન ઇન્ફાઇનાઇટ એટલે તો ઝીરો બની જાય દસ તો સીધો જવાબ આવી જશે એચ ઇ ની અહીનીકરણ ઊર્જા છે એ કેટલી થઈ જાય છે બે પોઈન્ટ અઢાર આઠ પોઈન્ટ બોતેર ગુણ્યા દસની માઇનસ અઢાર ઘાત ઝૂલ પ્રતિ પરમાણુ પ્રતિ એટમ બહુ સિમ્પલ છે આ બધી જે ગણતરી કરી છે એ બિનજરૂરી ગણતરી છે તમને ખાલી આ સૂત્ર તો ખબર જ હોય છે તો સૂત્રની અંદર ખાલી કિંમત મૂકવાની છે અને એ ખબર હોય કે આ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય હિલિયમ હોય એટલે અને એમાંથી ઇન્ફાઇનાઇટ સુધી દૂર કાઢી દેવાનો છે એટલે આખો કાઢી જ નાખવાનો છે તો એને ઇન્ફાઇનાઇટ ગણવું પડે બરાબર તો આ બહુ ઇઝી ક્વેશ્ચન હતો નેક્સ્ટ જો કાર્બન પરમાણુનો વ્યાસ ઝીરો પોઈન્ટ પંદર નેનોમીટર હોય તો કાર્બન પરમાણુની સંખ્યા ગણો કે જેને વીસ સેન્ટીમીટર લાંબી લંબાઈના લાંબી લાઈનના સ્કેલ ઉપર સીધી લીટીમાં એકબીજાની નજીક ગોઠવી શકાય તો હવે એક આમાં ગણતરી એવી રીતે કરવાનું કહે છે કે આ એક આખી સીધી લીટી ગઈ રહી આપણે ફોર એક્ઝામ્પલ આ આપણે એક સીધી લીટી ગઈ રહી આની અંદર આ એક પરમાણુ આ બીજો પરમાણુ આ ત્રીજો પરમાણુ આ ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો આવા કેટલા પરમાણુ ગોઠવી શકાય આ સ્કેલ ઉપર બરાબર છે કે જો આ કાર્બન પરમાણુ જે નીચે લઈખા આપણે એ કાર્બન પરમાણુનો વ્યાસ ઝીરો પોઈન્ટ પંદર નેનોમીટર હોય અને આખી આ લાઇન રહી છે આ લાઈન છે એ વીસ સેન્ટીમીટર જેટલી હોય બરાબર આવું હોય તો કેટલા કાર્બન પરમાણુ એકબીજાની બાજુબાજુમાં ગોઠવી શકાય તો પહેલાં વાળા તો એ કરવું પડે કે આજે ઝીરો પોઈન્ટ પંદર નેનોમીટર છે ને એને આપણે ફેરવવું પડે સેન્ટીમીટરમાં કારણ કે આપણી પાસે બધું છે એ સેન્ટીમીટરમાં છે બધા એકમો છે એ આપણે શેમાં છે સેન્ટીમીટર એકમમાં છે તો આ જે ઝીરો પોઈન્ટ પંદર નેનોમીટર છે એની બદલે આપણે ત્યાં લખવું પડશે સેન્ટીમીટર એકમને બરાબર તો હવે જોઈ આ વીસ સેન્ટીમીટર એટલે વીસ ગીણા દસની ઘાત નેનોમીટર જેટલી લંબાઈ છે કાર્બન પરમાણુનો વ્યાસ છે ઝીરો પોઈન્ટ પંદર નેનોમીટર જેટલો છે ઝીરો પોઈન્ટ પંદર એનો મીટરની જગ્યામાં એક કાર્બન આવતો હોય તો વીસ ગુણ્યા દસની સાતગાંઠ નેનોમીટર જગ્યામાં કેટલા કાર્બન આવે આમ ગણતરી કરવા સેન્ટીમીટરવાળાને નેનોમીટરમાં ફેરવું છે આમાં બરાબર આજે સેન્ટીમીટરવાળું હતું એને એનોમીટરમાં ફેરવી દીધું તો આટલી જગ્યામાં કેટલા કાર્બન સમાય તો ઝીરો પોઈન્ટ પંદર એનોમીટર હોય તો એક કાર્બન સમાતો હોય તો વીસ ગુણ્યા દસની સાતગાંઠ નેનોમીટરમાં કેટલા કાર્બન તો એની ગણતરી કરી ત્રિરાશિ મૂકી આ પણ સિમ્પલ ત્રિરાશિ છે બરાબર તો આ પણ ધ્યાન રાખો કે જ્યાં ત્રિરાશી આવે ને એ તમારે થોડાક વિચારીને કરવા પડે એ તમે વિચાર્યા વગર ડાયરેક જ તમે પૂછપૂછ કરો ડાઉટ તો એવી રીતે થઈ શકે નહીં એના માટે તમારે ખાસ એ જે ત્રિરાશિ હોય ને એને સમજવી પડે અને થોડુંક વિચારવું પણ પડે બરાબર આ આપણા સાયન્સના દાખલાઓ છે દસમા ધોરણના દાખલાઓ નથી નેક્સ્ટ દાખલો છે આ પાછું સેમ પ્રશ્ન પૂછો ફ્રીથી બે ગુણ્યા દસની આઠઘાત કાર્બન પરમાણુઓ એકબીજાની પાસે ગોઠવાયેલા છે જો આ વ્યવસ્થાની લંબાઈ બે પોઈન્ટ ચાર સેન્ટીમીટર હોય તો કાર્બન પરમાણુની ત્રિજ્યા કેટલી થાય તો આટલા કાર્બન પરમાણુ છે એ બે પોઈન્ટ ચાર સેન્ટીમીટર જગ્યામાં છે તો એક કાર્બન પરમાણુની જગ્યા કેટલી આમાં એ ત્રિરાશીત છે એનાથી ઊંધી છે પણ તો કાર્બનનો વ્યાસ જે મેળવ્યો હિસાના ઉપરથી એક પોઈન્ટ બે ગુણ્યા દસની માઇનસ આઠ ઘાત સેન્ટીમીટર મળ્યો આ વ્યાસ અને ત્રીજીયા હોય એ તમને ખબર છે બેનો રિલેશન વ્યાસ છે એ ત્રીજ્યા કરતાં ડબલ કહેવાય તો કાર્બનની ત્રીજિયા બરાબર જે વ્યાસ મેળવ્યો એના ભાગા બે કરી દેવાનું વન પોઈન્ટ બે ગુણ્યા દસની માઇનસ આઠ ઘાત ભાગા બે જવાબ હવે છ ગુણને દસ ની નવ ઘાત સેન્ટીમીટર અને એને જો નેનોમીટરમાં ફેરવો તો ઝીરો પોઈન્ટ ઝીરો છ નેનોમીટર આવી રીતે બનાવી શકાય તો આ જે પહેલા દાખલામાં ત્રિરશી મી કે આગળના દાખલામાં એના કરતાં ઊંધી ત્રિરસીમી કી છે બીજું કાંઈ નવું કર્યું નથી ત્યાર પછીનો છે ઝિંક પરમાણુનો વ્યાસ બે પોઈન્ટ છ ઇંક સ્ટ્રોંગ છે તો ઝીંક પરમાણુની ત્રિજિયા પાઇકોમીટરમાં ગણા અને જો ઇલેક્ટ્રોન એકબીજાની લગો લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય તો એક પોઈન્ટ છ સેન્ટીમીટર લંબાઈમાં હજાર પરમાણુની સંખ્યા ગણા તો પહેલાં તો ઝિંક પ્રમાણુની ત્રિજિયા ગણવાની છે પાઇકોમીટરમાં અને બાજુમાં ગોઠવાયેલા હોય અહીંયા ઇલેક્ટ્રોન લીખો છે ત્યાં આપણે ઝિંક પરમાણુ સમજવાનું છે આ ઇલેક્ટ્રોન નથી એ જગ્યાએ છે ત્યાં ઝિંક પરમાણુ ઓકે પ્રશ્નમાં સુધારવાનું છે એકબીજાની લગો અલગ લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય તો એક પોઈન્ટ છ સેન્ટીમીટર લંબાઈમાં હજાર પરમાણુની સંખ્યા તો પહેલાં તો આપણે શોધશું ઝિંકનો વ્યાસ આપ્યો છે તેના ઉપરથી ત્રીજિયા શોધવાની છે તો વ્યાસ છે યંગસ્ટ્રોમમાં આપ્યો છે તો પહેલાં આપણે એને યંગસ્ટ્રોમ છે તો વાંધો નહીં એને આપણે વ્યાસ આપ્યો છે તો આપણે ત્રીજિયામાં પહેલાં કન્વર્ટ કરી દઈએ એટલે વ્યાસ કા બે એટલે ત્રીજિયા બની જાય તો ત્રીજિયા બહેની એક પોઈન્ટ ત્રણ યંગસ્ટ્રોમ હવે યંગસ્ટ્રોમ અને પાઇકોમીટર વચ્ચેનો રિલેશન છે એક યંગસ્ટ્રોમ એટલે દસની માઇનસ દસ મીટર અને એક પાઇકોમીટર એટલે દસની માઇનસ બાર મીટર તો એન્કસ્ટ્રોમ બરાબર દસની બે ઘાત પાઇકોમીટર થઈ જાય આ બે એનો રિલેશન આવ્યો એટલે તો બસ એક એન્કસ્ટ્રોમ એટલે દસની બે ઘાત પાઇકોમીટર તો એક પોઈન્ટ ત્રણ એન્કસ્ટ્રોમ એટલે કેટલા તો એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની બે ઘાત પાઇકોમીટર એટલે ત્રીજા થઈ જશે એકસો ત્રીસ પાઇકોમીટર અને વ્યાસ થઈ જશે બસો સાહીઠ પાઇકોમીટર તો પાઇકોમીટરમાં ગણીએ તો બરાબર હવે બી પ્રશ્ન એમાં શું આવી પૂછા જો ઝિંક છે એકબીજાની લગો લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય તો એક પોઈન્ટ છ સેન્ટીમીટરમાં કેટલા હાજર હોય તો ઝીંક પરમાણુની સંખ્યા છે લંબાઈના છેદમાં વ્યાસ એવી રીતે ગણવું પડશે અને એમ એમનો ગણીએ તો આપણે શું કરીએ એમનો ગણીએ તો શું કરવું પડશે એના માટે થઈને એક ત્રિરાશી મૂકવી પડશે એક ત્રિરાશી મૂક્યા ત્રિરાશી કેવી રીતે મૂકવાની છે તો ભાઈ જો એક ઝીંક પરમાણુ છે એ બસો સાહીઠ પાઇકોમીટર જેટલો વ્યાસ હોય તો એક ઝીંક પરમાણુ હોય બરાબર તો એક પોઈન્ટ છ સેન્ટીમીટર જેટલી જગ્યામાં એક પોઈન્ટ છ સેન્ટીમીટર જેટલી જગ્યા હોય તો એમાં કેટલા આવે એક પોઈન્ટ છ સેન્ટીમીટર હોય તો લંબાઈ દસની પાઇકોમીટરમાં કઈ દીધો દસની દસ ગત પાઇકોમીટર બસ આદિ ત્રિરાશી છે ઝીંકવાળામાં આગળના પ્રશ્નમાં મૂકી દી એ જ પાછી કાર્બનવાળામાં મૂકી દીધી એવી ત્રિરાશી છે કે ભાઈ બસો સાઠ પાઇકોમીટર હોય તો એક પરમાણુ છે એક પરમાણુ સમય એક પોઈન્ટ છ ગુણા દસની મેં દસની દસ ગત પાઇકોમીટર લંબાઈ હોય તો કેટલા પરમાણુ સમય તો એના ગુણા એક ભાગ્યા બસો સાઠ કરી દેવાના એટલે જવાબ આવી જશે છ પોઈન્ટ એકસો ચોપન ગુણા દસની સાત ઘાત જેટલા પરમાણુઓ સમાઈ શક્યા ત્યાર પછીનો છે એક કણ બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ સોળ ઘાત કુલમ સ્થિર વિદ્યુત ભાર ધરાવે છે હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો હવે એક ઇલેક્ટ્રોન હોય ના તેનો ભાર એક પોઈન્ટ સાઠ બાવીસ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત કુલંબ થાય આટલો વીજ ભાર હોય એક ઇલેક્ટ્રોનનો તો હવે આપણે આમ ગણતરી ઊંધી કરવાની કે ભાઈ એક પોઈન્ટ સાહીઠ બાવીસ ગુણા દસની માઇનસ ઓગણીસ ઘાત કુલંબ તો એક ઇલેક્ટ્રોન તો આટલા કુલમ વીજભાર હોય તો કેટલા ઇલેક્ટ્રોન સમજાણું કેવી રીતે કર્યું ફરીથી એક વખત કહું છું એક પોઈન્ટ સાઠ બાવીસ દસની ઘાત કુલંબ તો એક ઇલેક્ટ્રોન હોય બરાબર તો આપણી પાસે વીજભાર કેટલો છે બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની ઘાત કુલમ જેટલો તો બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની ઘાત કુલમ વીજભાર હોય તો કેટલા ઇલેક્ટ્રોન બસ આ ત્રિરાશી છે બરાબર તો સિમ્પલ થશે બે પોઈન્ટ પાંચ ગુણા દસ થી સોળ ઘાત એના ગુણા એક ભાગ આવશે એક પોઈન્ટ સાઠ બાવીસ ગુણા દસ થી ઓગણીસ ઘાત તેનું સદુરૂપ આપવાથી જવાબ આવશે પંદરસોના સાઠ ઇલેક્ટ્રોન આ પણ સૌ સિમ્પલ અને કાંઈ ગણતરીની જરૂર ન પડે ને એવો પ્રશ્ન છે નેક્સ્ટ મિલિકન પ્રયોગમાં તેલ બિંદુ ઉપર ચડકતા એક કિરણો દ્વારા પ્રાપ્ત થતા સ્થિર વિદ્યુતીય ભાર એટલો છે તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આ મિલિકનનો જે તેલ બિંદુ અને એ બધા પ્રયોગ છે ને એને અત્યારે સાઈડમાં રાખો તમે ખાલી એટલું વિચારો કે એના જે કણ ઉપર એક કણ ઉપર બાર આટલો મળ્યો તો ઇલેક્ટ્રોન કેટલા હશે આગળનો પ્રશ્ન હતો એના જેવો જ કે જો એક પોઈન્ટ સાઠ બાવીસ ગણા દસમી માઇનસ ઓગણીસ ઘાત કુલમ મેળ્યો વીજભાર તો એ એક ઇલેક્ટ્રોન કહેવાત તો આપણને આટલો મળ્યો છે તો એ કેટલા ઇલેક્ટ્રોન હશે બસ પછી ફરીથી પાછી સેમ ત્રિરાશિ આગળના દાખલામાં મૂકી જાય એના જેવી જ ત્રિરાશિ છે એક પોઈન્ટ બસો બ્યાસી ગુણ્યા દસની મહિના ડરગાત કુલમ હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય તો એ જવાબ આવ્યો તમારી પાસે આઠ બરાબર તો સિમ્પલ દાખલામાં કંઈ ગણતરી મતલબ કરવી પડે એવો દાખલો નહોતો ચાલીસમો છે એ તો થિયરી છે એટલે એને આપણે સ્કીપ કરશું આને પણ સ્કીપ કરશું એકતાલીસ બેતાલીસમો પ્રશ્ન છે એટલા ટકાવારીમાં ન્યૂટ્રોન આપેલા છે દળ ક્રમાંક એક્યાસી વાળું તત્વ પ્રોટોનની સરખામણીમાં એકત્રીસ પોઈન્ટ સાત ટકા વધુ ન્યૂટ્રોન ધરાવે છે તો પરમાણુની સંજ્ઞા દર્શાવો તો જેનો દળ ક્રમાંક એટલે પરમાણુ દળ જેનું એક્યાસી છે એ પ્રોટોનની સંખ્યા સરખામણીમાં એકત્રીસ પોઈન્ટ સાત ટકા ન્યૂટ્રોન વધારે ધરાવે છે તો પ્રોટોન ન્યૂટ્રોનની સંખ્યા જેટલી છે એમાં પ્રોટોનની સંખ્યા પ્લસ પ્રોટોનની સંખ્યાને એકત્રીસ પોઈન્ટ સાત ટકા એટલે જો પ્રોટોનની સંખ્યા તમે એક્સ ધારો તો આનો જેમાં ન્યૂટ્રોનની સંખ્યા છે એમાં એક્સ પ્લસ આટલા એડ કરવા પડે પ્રોટોનની સરખામણીમાં એકત્રીસ પોઈન્ટ સાત ટકા વધુ ન્યૂટ્રોન ધરાવે છે એટલે પ્રોટોનની સંખ્યાને આપણે એક્સ તો ધરી લીધી અહીંયા લખ્યું પ્રોટોનની સંખ્યાને એક્સ ધારતા પણ પ્રોટોનની સંખ્યા એક્સ ધરાઈ ગઈ પણ પ્રોટોનની સંખ્યાને એકત્રીસ પોઈન્ટ સાત ઈ પાછા એમાં ઉમેરવા પણ પડે એટલે એકત્રીસ પોઈન્ટ સાત ટકા ઉમેરા એટલે જવાબ આવ્યો એક પોઈન્ટ ત્રણસો સત્તર એક્સ બરાબર આ ન્યૂટ્રોનની સંખ્યા એવી પ્રોટોનની સંખ્યા કેટલી ધરી હતી એક્સ ધરી રહી હતી ન્યૂટ્રોનની સંખ્યા કેટલી એવી હવે પ્રોટોનની સંખ્યા એક્સ થાય રીધી ન્યૂટ્રોનની સંખ્યા કેટલી એવી તો એની એવી એક પોઈન્ટ ત્રણસો ને સત્તર એક્સ બરાબર આ તમને કદાચ પોઈન્ટ દેખાતો નહીં હોય હવે દેખાય તો ઠીક છે એક્સ પ્લસ એક પોઈન્ટ ત્રણસો સત્તર એક્સ આ એવી ન્યૂટ્રોનની સંખ્યા તો આ એ ભાઈનો સરવાળો કર્યો છે એના બરાબર એક્યાસી થાય છે કારણ કે દળ ક્રમાંક તો એક્યાસી જ છે દળ ક્રમાંક એક્યાસીનો મતલબ શું થાય પરમાણુ દળ એક્યાસી એટલે કે બે જે પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર છે એટલે ન્યૂટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા જે બેનો સરવાળો છે એ એક્યાસી થવો જોઈએ તો બંનેનો સરવાળો એક્યાસી થાય છે એ રીતે સમીકરણ લખવું અને એમાંથી એક્સના કરતાં બનાવ્યો એક્સનો જવાબ આવ્યો ચોત્રીસ પોઈન્ટ છનો એટલે એપ્રોક્સ આપણે કહીએ તો પાંત્રીસ પાંત્રીસ મેળવે એ પ્રોટોનની સંખ્યા મળી તો પ્રોટોનની સંખ્યા પાંત્રીસ મળી આપણને પૂછ્યું છે કે તત્વ તત્વો ગયું હોય છે છે તો પાંત્રીસ પ્રોટોન એનો મતલબ કે એનો પરમાણુ ક્રમાંક પાંત્રીસ હશે તો પરમાણુ ક્રમાંક પાંત્રીસ ધરાવતું તત્વ ગયું હોય એક જ હોય છે તમને આવડતું હશે એ છે બ્રોમિન અહીંયા બ્રોમિન લેખો નેક્સ્ટ છે આ પાછો આગળના પ્રશ્ન લખ્યો એને જેવો જ છે આ હવે તમે જાતે ગણતરી કરીને કરી શકો એમ છો દળ ક્રમાંક સાડત્રીસ છે એક આયન એક એકમ ઋણ ઋણભાર ધરાવે છે જો આયન ઇલેક્ટ્રોન કરતાં અગિયાર પોઈન્ટ એક ટકા વધારે ન્યુટ્રોન ધરાવે છે તો આયનની સંખ્યા ઘણો આ વખતે ખાલી એટલું જ કીધું છે કે ઇલેક્ટ્રોન જેટલા હોય એના કરતાં વધારે ન્યૂટ્રોન છે અગિયાર પોઈન્ટ એક ટકા વધારે ન્યૂટ્રોન છે તો આ વખતે ઇલેક્ટ્રોનની સંખ્યા એક્સ ધારવાની છે અને ન્યુટ્રોનની સંખ્યા છે એ તમારે તમારી રીતે શોધવાની છે જે એક્સ આપણે જે કરતા હોઈએ અગિયાર પોઈન્ટ એક ટકા બરાબર છે ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે પ્લસ ઇલેક્ટ્રોનની સંખ્યાના અગિયાર પોઈન્ટ એક ટકા જેટલા તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ આપણે એક્સ પ્લસ વન આવી કેવી રીતે એક્સ પ્લસ વન આવી આ વિચારવા જેવી વાત છે ઇલેક્ટ્રોનની સંખ્યા ભાઈ પહેલાંથી એક્સ ધારો ને એક્સ પ્લસ વન ધારવાની શું જરૂર હોય પણ એક એકમ ઋણભાર ધરાવે છે એટલે કે વધારાનો એક ઇલેક્ટ્રોન એણે મેળવેલો છે જેથી કરીને આપણે અહીંયા એક્સ પ્લસ વન લખ્યા કે ઇલેક્ટ્રોન ઓરિજિનલ જેટલા છે એમાં એક ઇલેક્ટ્રોન વધારે છે એવી રીતે આપણે અહીંયા લખ્યું છે અને પછી આની ગણતરી કરી અને એક્સને કરતાં બનાવી અને તમે એક્સ શોધી શકો ન્યૂટ્રોનની સંખ્યા મળી ગઈ એક પોઈન્ટ એકસો અગિયાર એક્સ પ્લસ એક પોઈન્ટ એકસો અગિયાર એટલી ન્યૂટ્રોન મળ્યા પ્લસ પ્રોટોન પ્રોટોનની સંખ્યા કેટલી છે એ ધારી લીધી છે અહીંયાથી એક્સ કારણ કે પરમાણુ ક્રમાંક જેટલો હોય એટલા જ પ્રોટોન હોય તો એ એક્સ ધારી લીધો છે બરાબર અને પછી એને એક્સના કરતાં બનાવ્યો તો તમને એની પ્રોટોનની સંખ્યા મળી સત્તર પ્રોટોનની સંખ્યા સત્તર તો એ તમારું તત્વ છે ક્લોરીન છે આ રીતે ગણતરી છે જો સિમ્પલ ને સિમ્પલ ગણતરીવાળો ક્વેશ્ચન છે આની અંદર વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી અને એટલો બધો અઘરો ક્વેશ્ચન પણ નથી એક બે વખત જાતે ગણવાની ટ્રાય કરવી તો તમને આઈડિયા આવશે કે શું કહેવા માગે છે અમે જો કે તમને સમજાવી જ ગયું છે આ ચુમ્માલીસનો પ્રશ્ન હવે તમારા માટે હોમવર્ક છે આ તમારે જાતે ગણવાનું છે આમાં એ જ પ્રશ્ન પૂછ્યો પણ આમાં ધનભારના ત્રણ એકમ ધરાવે છે એવું પ્રશ્ન છે અને ઇલેક્ટ્રોન કરતાં ત્રીસ પોઈન્ટ ચાર ટકા વધુ ન્યુટ્રોન છે તો આ આયનની સંજ્ઞા પૂછી છે ફરીથી બરાબર તો આયનની સંજ્ઞા છે એટલે તમારે ત્યાં ઉપર વીજભાર જે કાંઈ આવતો હોય એ તમારે કરવો પડે બરાબર છે આ તમે હવે જાતે જોઈ શકીએ અને શીખી શકો છો આના ઉપરથી ગણતરી ચાલો નેક્સ્ટ પિસ્તાલીસમાં કંઈ નથી છેતાલીસ પ્રશ્ન છે નાઇટ્રોજન લેસર આખો દાખલાઓ છે હવે જે દાખલાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરથી ભણસો આજેના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય સ્વામિનારાયણ